નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. પાપા નજીક ઈટન રણની ઘટનામાં પૈના મોતે ઘાયલ. પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ વિવિધ વિસ્તારોમાં રસ્તાઓની કામગીરીને નગરપાલિકાની પોલ ખુલી. પાલનપુરમાં મિલકત ટ્રાન્સફર મુદ્દે ચીફ ઓફિસર સામે હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ. બનાસકાંઠાના કોંગ્રેસના નવનિયુક્ત સાંસદ કેનેબેન ઠાકોરનો પાલનપુરમાં સત્કાર સમારોહ યોજાયો. પાલનપુરના હાઈવે નજીક ભૂવો પડતા કાર ભૂવામાં ખાબકી જતા અકસ્માત સર્જાયો. પાલનપુર હાઈવે બ્રિજ નજીક કાર ભૂવામાં ખાબકી નગરપાલિકાની કામગીરી સામે ઉઠ્યા સવાલો. પાલનપુર શહેરમાં અમદાવાદ જતા હાઈવે પર બ્રિજ નજીક પાલનપુરના બસપોર્ટના ગંદા પાણીના નિકાલ માટે નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ આપીને કામગીરી કરવામાં આવી હતી. જોકે આ કામગીરીમાં મોટી ક્ષતિ હોવાને કારણે મંગળવારે રાત્રિના સમયે એક કાર ચાલક અચાનક ભૂવો પડી જતા કાર ભૂવામાં ખાબકી હતી. જોકે કાર ચાલકનો બચાવ થયો હતો, પરંતુ નગરપાલિકાની બેદરકારી સામે આવતા ઘટના સ્થળે એકત્ર થયેલા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વેસા ગામનો મોહિત વ્યાસ નામનો યુવક ઠાર ગાડી લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને અચાનક ત્યાં ભૂવા પડી જતા તેની કાર ભૂવામાં ખાબકી હતી. જોકે ઘટનાને પગલે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. પાલનપુર બાલાજી સિટીમાં ગોગા મહારાજનો પાટોત્સવ યોજાયો. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શોભાયાત્રામાં જોડાયા. પાલનપુર બાલાજી સિટીમાં ગોગા મહારાજનો પાટોત્સવ યોજાયો. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શોભાયાત્રામાં જોડાયા. પાલનપુર આબુ હાઈવે સ્થિત આવેલ બાલાજી સિટીમાં ગોગા મહારાજનો પાટોત્સવ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. અને પાલનપુર આબુ હાઈવે ન્યૂ પાલનપુર વિસ્તારમાં આવેલ બાલાજી સિટીમાં ગોગા મહારાજનું મંદિર આવેલું છે. આ મંદિર ખાતે દર વર્ષે ગોગા મહારાજનો ધામધૂમપૂર્વક પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. અને તે જ રીતે બાલાજી સિટીમાં બુધવારે ગોગા મહારાજનો પાટોત્સવ ઉજવાયો હતો અને જેમાં સોસાયટીના તમામ ભાઈઓ બહેનો જોડાયા હતા અને શોભાયાત્રા સોસાયટીમાં યોજાઈ, જેથી ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને ગોગા મહારાજનો હવન અને પ્રસાદનું પણ આયોજન કરાયું હતું. આ પ્રસંગે વાલાજી સોસાયટીના પ્રમુખ વિનુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કમિટીના સભ્યો અને રહીશો જોડાયા હતા. પાલનપુરમાં આખલાએ શાળાએ જતા વિદ્યાર્થીની પગના ભાગે શિંગડું ઘુસાડી દેતા વિદ્યાર્થીને ઈજાઓ પહોંચી. પાલનપુરમાં રખડતા ટુરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. આજે પાલનપુરમાં આખલાએ શાળાએ જતા વિદ્યાર્થીની પગના ભાગે શિંગડું ઘુસાડી દેતા વિદ્યાર્થીને ઈજાઓ પહોંચી હતી, જેમાં રામજીનગર વિસ્તારમાં બે આખલાઓ લડીને છૂટા પડ્યા બાદ એક આખલાએ સ્કૂલે જતા વિદ્યાર્થીઓ પર હુમલો કરી હવામાં ફંગોળ્યો હતો અને આખલાના હુમલાને પગલે યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અને ધોરણ 11માં અભ્યાસ કરતા 17 વર્ષીય વિદ્યાર્થી ગૌતમ માણીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે ખસેડ્યો હતો. અને વધુમાં ઉલ્લેખનીય છે કે રખડતા ઠોરોને લઈને વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરાતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મારો છોકરો સ્કૂલ જતો હતો ને, એટલે 10:30 વાગે બે આખલા દોડમ દોડ પાછળથી આવીને પેટું મારી અને 5 વખત ઉલાડીને ફેંકી દીધો અને પાછળથી બહુ શિંગડું અંદર ખુશી દીધું, એટલે લોહી બંબાર થયું. પછી છોકરાને રિક્ષામાં નાખીને હોસ્પિટલમાં લાવ્યું, કૈલાસનગર ભાગે રામજીનગર રોડ પાલનપુર. શું નામ છે? ગૌતમભાઈ રમેશભાઈ માળી. ઉંમર? ઉંમર આને છે 17 વર્ષ. ધોરણ 11 સંસ્કારમાં ભણે છે. કેટલા વાગ્યા બનાવ બન્યો? 10:15 સવારે. કેટલા વાગે? 10:15 સ્કૂલનો ટાઈમ નાનો સ્કૂલે જતો હતો. આ રહ્યા જ્યારે બનાવ બન્યો એના પછી આખલાઓ બીજા કોઈને વગાડ્યું અથવા? સવારમાં 2 જણાને વગાડ્યું. એની પહેલાં તમારા સોસાયટીમાં આખલાઓનો કોઈને ઈજા પહોંચાડી? 2 જણાને વગાડ્યું. તો તમે નગરપાલિકામાં પરિવારજનો કે સોસાયટીના લોકો જાણ નથી કરી? પછી અમારે બાબરાને વગાડ્યું છોકરાને, એની પછી અમે જાણ કરી હતી. તે પીસ ભાઈ નગરપાલિકામાં છે, અહીંયા કોઈ કાયદા બંધબોધ કરાયો તો એવું કહેતા હતા લોકો. અમે તો દવાખાને છીએ. કેટલો ખર્ચો થઈ ગયો તમને? 50,000 જેવું કીધું. 40-50,000
શું કરો છો તમે? રિક્ષા ચલાવું છું. વતન? વતન ભાભર છે, હું મજૂરી કરું છું. કૈલાસનગર ભાગ એક મરું છું. બનાસકાંઠાના તાંતામાં સરકારી અનાજમાં જીવાત નીકળી હોવાનું સામે આવ્યું. બનાસકાંઠા દાંતામાં સરકારી અનાજમાં જીવાત નીકળી હોવાનું સામે આવ્યું. દાંતાની સરકારી શાળામાં જીવાત નીકળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી. મંડાળી શાળાને અપાયેલ ચણામાં જીવાત નીકળી હોવાનો વિડીયો વાયરલ થયો છે. શાળામાં અપાતા મધ્યાહન ભોજન માટે અપાયેલા ચણામાં જીવાત નીકળી. સરકાર દ્વારા અપાતી મધ્યાહન ભોજનની ચણા દાળમાં ભારે માત્રામાં જીવાત નીકળી. જાણકારી મુજબ તાલુકાના તમામ મધ્યાહન કેન્દ્રોમાં સરકાર તરફથી અપાતા સીધા સામાનમાં જીવાત જોવા મળી. મધ્યાહન ભોજન સરકાર તરફથી આપવામાં આવે છે અને સરકાર તરફથી મોકલવામાં આવતું સીધું સામાન હલકી ગુણવત્તાવાળું હોવાનું આ ઘટના બતાવે છે. સરકારી અધિકારીઓએ શાળામાં મોકલાતા સીધા સામાનમાં ક્વોલિટી મામલે કેમ સમાધાન કર્યું? શા માટે હલકી ગુણવત્તાવાળો સામાન મોકલવામાં આવ્યો? નાના બાળકોના આરોગ્ય સાથે સરેઆમ ચેડા થતા જોવા મળી રહ્યા છે. અગાઉ કુવારશી ગામે પણ આ પ્રકારનો વિવાદ સામે આવ્યો હતો. વડગામના મેમતપુર ગામના યુવાને વૃક્ષારોપણ કરી જન્મદિવસની ઉજવણી કરી. વડગામના મેમતપુર ગામના યુવાને વૃક્ષારોપણ કરી જન્મદિવસની ઉજવણી કરી. પર્યાવરણ બચાવ અભિયાન અંતર્ગત વડગામ તાલુકાના મેમતપુર ગામના વતની અશ્વિનસિંહ લક્ષ્મણજી રાઠોડ દ્વારા લીંબોઈ ખાતે આવેલ શ્રી રજપૂત કેળવણી સહાયક મંડળ સંચાલિત શ્રી સરસ્વતી કોલેજ ઓફ નર્સિંગ કોલેજના કમ્પાઉન્ડમાં વૃક્ષો વાવી કાબિલે તારીફ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. ચાલુ વર્ષે ઉનાળામાં 45-50 ડિગ્રી તાપમાનની ગરમી પડી હતી, ત્યારે આવનાર સમયમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે અને ગરમીનું પ્રમાણ ઓછું થાય તેવા અનેક વિચાર સાથે મેમતપુરા ગામના અશ્વિનસિંહ રાઠોડે વૃક્ષારોપણ કરી તેમની જાળવણી અને સલામતીની પ્રતિજ્ઞા લઈ પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. જન્મદિવસની ઉજવણીમાં દેવસિંહ ભાટી, કનકસિંહ સોલંકી, દિલીપસિંહ સોલંકી, કુમારસિંહ હડિયોલ અને મતારસિંહ હડિયોલ, રૂપસિંહ ચૌહાણ, ભીખુસિંહ પરમાર, અજિતસિંહ હડિયોલ, એનડી પરમાર તથા શ્રી સરસ્વતી કોલેજ ઓફ નર્સિંગ કોલેજનો તમામ સ્ટાફ પરિવાર અને વડગામ પીએસઆઈ શ્રી એનવી રહેવર સાહેબ તથા યુવાનો હાજર રહી વૃક્ષો વાવી ખૂબ ઉત્સાહભેરને એક અલગ જ અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી. અશ્વિનસિંહ રાઠોડે જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. આજે અમારા સમાજના ઉત્સાહી યુવાન અશ્વિનભાઈ લક્ષ્મણસિંહભાઈ એમનો આજે જન્મદિવસ પણ છે અને એ જન્મદિવસ નિમિત્તે છેલ્લા 4-1 દિવસથી આ યુવાનો દોડમદોડ કરી અને આ વૃક્ષારોપણના આખા કાર્યક્રમને આખરી ઓપ આપેલો છે. અમારે જે કોલેજના આર્ટ, સાયન્સ, કોમર્સ અને નર્સિંગ કોલેજનો જે પરિવારની સાથે ખભે ખભા મિલાવી અને અશ્વિનસિંહભાઈ અને એમને સાથેની યુવાનોની જે ટીમ છે એ પણ એક આ ક્રિએટિવ રચનાત્મક કામ કરી રહેલા છે, એટલે એમને પણ હું અભિનંદન આપું છું, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને આ યુવાનો હવે પછીનો જમાનો છે એ યુવાનોનો છે, ભાવિ પેઢી ના જે યુવાનો છે એમાં સંસ્કારનું સિંચન થાય. વૃક્ષારોપણ છે, બ્લડ ડોનેશન કેમ્પ છે, એવી વિવિધ પ્રવૃત્તિઓ અમારા યુવાનો કરી રહ્યા છે અને આ શુભ પ્રસંગે હું અશ્વિનભાઈને પણ ખૂબ હેપી બર્થડે કહું છું અને ભવિષ્યમાં પણ આ સંકુલના વિકાસ માટે આ સંકુલના વૃક્ષારોપણના જે રચનાત્મક કાર્યો છે એમાં એ અને એમની સમગ્ર ટીમ કાર્યરત રહેશે એ અપેક્ષા રાખી અને ઓલ ધ બેસ્ટ કહું છું. સડાલ ગામમાં આવેલ દૂધ મંડળીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર મંત્રી અને ચેરમેન દ્વારા કરવામાં આવી રહ્યો છે અને મંડળીઓ વહીવટ પણ ગેરરીતિ કરવામાં આવે છે અને ડેરીના પૈસામાં ઉચાપત કરે છે અને દૂધ ભરવા માટે આવતા ગ્રાહકો સાથે ગેરવર્તન કરે છે. ગ્રાહકોને સારા જવાબ પણ આપતા નથી અને મંત્રી અને ચેરમેન દ્વારા દૂધમાં ભેળસેળ કરે છે અને પોતાના ખાતા અલગ અલગ રાખીને દૂધ ભરાવે છે અને ડેરીમાં ખોટા ખર્ચ કરે છે અને મંત્રી અને ચેરમેનને ડેરીમાં પોતાની પેઢી હોય તેમ ગ્રાહકો સાથે વર્તન કરે છે. કોઈ દિવસ મંડળીમાં સાધારણ સભા પણ આ દિન સુધી ભરેલ નથી. કમિટીના સભ્યોને પણ આ બાબતની ખબર હોતી નથી. મંત્રી અને ચેરમેન માથાભારે હોય, બધાની સાથે ગેરવર્તન કરે છે તેવા વેધક અને અનિયાળા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા. ભાવર નજીક હિટ એન્ડ રનની ઘટનામાં બેના મોત, એક ઘાયલ. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી હિટ એન્ડ રન કેસોમાં વધારો થતો જાય છે, ત્યારે આજે ભાવરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી જેમાં બેના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની વિગત એવી છે કે ભાવરના ખારા પાટિયા પાસે ઇકો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. તેમાં ઇકોએ બાઇકને ટક્કર મારતા બાઇક ગાડીમાં ફસાયું હતું અને અકસ્માત બાદ ઇકો ચાલક ઇકો લઈને ભાગવા જતા લોકોએ ઝડપ્યો. જોકે ધડાકા સાથે ઇકો ગાડીના ચાલકે ટક્કરે મારતા બાઇક સવાર સાથે એક યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું. અકસ્માતમાં મોતને ભેટનાર કોલેજમાં ફોર્મ ભરવા બાઇક લઈને આવતા અકસ્માત નડ્યો હતો. જે ગમકવાર અકસ્માત મામલે પોલીસને કરાઈ જાણ. પોલીસ ભાભર સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવી પંચનામું કરી કાર્યવાહી હાથ ધરી.
પાલનપુરમાં મિલકત ટ્રાન્સફર મુદ્દે ચીફ ઓફિસર સામે હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ. પાલનપુર નગરપાલિકામાં મિલકત ટ્રાન્સફરની ફી ભરવા બાબતે એક વેપારી છેલ્લા 6 માસે નગરપાલિકાના ચક્કર કાપી રહ્યો હતો, છેવટે પોતાનું કામ ન થતા આખરે હાઈકોર્ટના શરણે ગયા છે. પાલનપુરના વેપારીએ કે તેમની પાલનપુર આબુ હાઈવે ઉપર આવેલ ગોપાલ આર્કેડમાં 3 દુકાનના નામ ટ્રાન્સફર કરવા બાબતે પાલિકાની ઘરવેરા શાખામાં દસ્તાવેજની રકમના 2% પ્રમાણે ચેક આપીને નામ બદલવા માટે અરજી કરી હતી. જે અંગે પાલિકાની ઘરવેરા શાખા દ્વારા અરજીની સ્પષ્ટતા કરવામાં આવી હતી કે દસ્તાવેજની રકમ નહીં પરંતુ કેમ ડ્યુટીના 2% માંગણી કરી હોવાની ફી બાબતે વિવાદ થતાં પાલનપુરના વેપારી અતુલભાઈ ગુપ્તાએ કોર્ટમાં ગુહાર લગાવી છે. જોકે સમગ્ર મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર નવનીત પટેલના જણાવ્યા અનુસાર અરજદાર ખોટા છે. અરજદારને સ્ટેમ્પ ડ્યુટી સાથેના પૈસા ભરવા નથી. પોતાની જે કિંમત થાય છે તે 2 કરોડની કિંમત થાય છે, જેમાં નગરપાલિકાને નાણાકીય નુકસાન જાય છે. માટે એની જે કિંમત થાય એ દસ્તાવેજની કિંમત છે. એની સાથે સ્ટેમ્પ ડ્યુટીની કિંમત પણ ગણી લેવાની હોય છે. એ સાથે અમે આકારણી કરીને 1% કે 2% જે દસ્તાવેજની કિંમત ભરવાના છે અમોને જણાવ્યું છે. અરજદાર હાઈકોર્ટમાં ગયા છે તે ખોટું છે અને તેઓ ટેકનિકલી ખોટા છે. જો કે પાલનપુર નગરપાલિકા દ્વારા તપાસ કરવામાં આવે તો પાલનપુર શહેરમાં ઘણી એવી મિલકતો છે જે દબાણમાં ઊભી છે, પરંતુ પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે ભારતના વેપારી હાઈકોર્ટમાં ગયા છે, ત્યારે હવે જોવું એ રહ્યું કે ગુજરાત હાઈકોર્ટે હવે કોના તરફી નિર્ણય લેવા હશે. બાબતે અરજદાર છે એ ખોટું છે, કારણ કે અરજદારને સ્ટેમ્પ ડ્યુટી સાથેના પૈસા ભરવા નથી. પોતાની જે કિંમત થાય છે એ 2 કરોડ રૂપિયાની કિંમત થાય, તો એમાં નગરપાલિકાને નાણાકીય નુકસાન જાય છે. માટે એમએ એની જે દસ્તાવેજની કિંમત છે એની સાથે સ્ટેમ્પ ડ્યુટીની કિંમત પણ ગણી જ લેવાની હોય, અને સાથે અમે આકારણી કરી અને એને 1% કે 2% જે પૈસા ભરવાના છે દસ્તાવેજની કિંમતના સામે એ ભરવાનું અમે જણાવ્યું છે. બાકી હાઈકોર્ટમાં ગયા છે તો અમે હાઈકોર્ટમાં લડી લઈશું, અને એ જે છે એ ટેકનિકલી ખોટા છે. બરાબર, પાલનપુર નગરપાલિકાની હાઈકોર્ટ જવાનું કારણ એ છે કે મારી એક મિલકત છે 3 દુકાનો હાઈવે પર, જે ગોપાલ આર્કેડ નામે ઓળખાય છે. એ મિલકતના મેં દસ્તાવેજ કરાવેલો પહેલાં, અને એ મિલકત નગરપાલિકામાં ટ્રાન્સફર કરવા 27/12/2023 મેં અરજી કરેલી મિલકત ટ્રાન્સફર કરવા માટે, અને એમને મારી મિલકત ટ્રાન્સફર કરેલી નહીં. મેં વારેવાર રજૂઆત મોકલી કરી કે સાહેબ તમે અમારી મિલકત ટ્રાન્સફર કરી આપો, પણ પાલનપુર સીઓ તરફથી કોઈ જવાબ અમને મળેલ નહીં. છેવટે મેં કંટાળીને મેં આરટીઆઈમાં માહિતી માગી. એમાં મેં પૂછ્યું એમને કે ભાઈ કે તમારા મિલકત ટ્રાન્સફરના નિયમ શું છે. એમને માહિતી કીધા, મેં એવું કીધું એમને બીજા ત્રીજા મહિના એન્ડમાં કે ભાઈ ઠરાવ નંબર 64 અને 2005નો ઠરાવ છે, જેમાં એવું છે કે 1% લેખે રહેણાંક અને 2% લેખે બિનરહેણાંક. એમને મને એવો જવાબ આપ્યો, અને એવો પણ જવાબ આપ્યો કે દરેક અરજીનો નિકાલ અમે 2 દિવસમાં કરી દઈએ છીએ તરત જ. તો મેં તરત એ અરજીના પૈસા ગણીએ અને મેં 2,68,000નો નગરપાલિકાને ચેક મોકલી આપ્યો, એમને સ્વીકારી પણ લીધો. છતાં પણ એમ મારી અરજી એમને ટ્રાન્સફર મિલકત ટ્રાન્સફર કરી નહીં. પછી એમને પૂછ્યું સાહેબ આનું તમે એનું કારણ મને જણાવો, એટલે એમને મને અલગ અલગ બીજી અલગ પ્રકારની નોટિસો આપી. અને એના પછી છેવટે મેં એમનું કહ્યું આ મિલકત જે છે નગરપાલિકાને ફક્ત 4.9% જે થાય 4.9% એના 2% લેવાના હોય કાયદેસર, પણ એમને ના સ્વીકાર્યું. અને મેં એમ કહ્યું બીજી જે રકમ લખેલી છે ને એ રકમ મારી ડેવલપમેન્ટ ડ્યુટી છે 3.5%. મેં સમજાયા બહુ એમને વાત કરી પણ ના માને ચીફ ઓફિસર. છેવટે પછી મારે રજિસ્ટરમાંથી મારે લેટર લાવવો પડ્યો, એનો રિપોર્ટ લાવવો પડ્યો. ભાઈ કે ભાઈ 4.9% છે રજિસ્ટર દસ્તાવેજની ડ્યુટી છે અને 3.5% ડ્યુટી જે છે એ ડેવલપમેન્ટ ડ્યુટી છે. તો ના મને છેવટે પછી મારે હારી થાકી કંટાળીને મારે હાઈકોર્ટ જવું પડ્યું. બનાસકાંઠાના કોંગ્રેસના નવનિયુક્ત સાંસદ ગિરિબેન ઠાકોરનો પાલનપુરમાં સત્કાર સમારોહ યોજાયો, જેમાં એઆઈસીસીના પ્રભારી અને સાંસદ મુકલ વાસની કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા હતા, જ્યાં મુકુલ વાસનિક શક્તિસિંહ ગોહિલ અને ગેનીબેન ઠાકોરની કેળા તુલા કરાઈ હતી, જ્યાં મુકુલ વાસનિક શક્તિસિંહ ગોહિલ અને ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. અમનાર તાલુકાની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને વિજય બનાવવા હાંકલ કરી હતી. બનાસકાંઠા લોકસભા ઉપર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થતાં આજે પાલનપુરના કાનુભાઈ મહેતા હોલ ખાતે બનાસકાંઠા કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારોહ યોજાયો હતો, જ્યાં એઆઈસીસીના પ્રભારી અને સાંસદ મુકુલ વાસનિક ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ પહોંચ્યા હતા, જ્યાં કાર્યકર્તાઓ દ્વારા મુકુલ વાસનિક શક્તિસિંહ ગોહિલ અને ગેનીબેન ઠાકોરની કેળા તુલા કરાઈ, જ્યાં લોકસભામાં વિજય થતા ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના કાર્યકર્તાઓને મામેરા રૂપી માતર આપી હતી. અને સત્કાર સમારોહમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ગાંધીજીની વિચારધારાની સામે
નોટ રૂપે ગાંધીજી પહોંચાલ્યા પણ સત્યનો વિજય થયો. આજે મને અહીં તલવાર આપી છે એ કોઈ હિંસા કરવા નહીં, પણ જ્યાં ખોટું કરતા હોય અને ગાંધીજીના માર્ગે થી ન સમજે તો તેમની ભાષામાં સમજાવવા માટે છે. 2024ની ચૂંટણીમાં અને લોકસભાના મતદારો અહીં દાખલ કરાવ્યા હતા અને બનાસકાંઠા SP થી માંડીને તમામ ડિપાર્ટમેન્ટ દબાવવાની કોશિશ કરી હતી. છેવટે તેમણે પ્રિસાઇડિંગ ઓફિસરોની પણ મિટિંગ કરેલી, પણ બનાસકાંઠાની જનતા સાથે હતી અને એમને પાપનો ઘડો ફૂટી ગયો. આપણી લોકસભાની એક સીટ જીત્યા અને આપણા રાહુલજીની હિંમત આવી અને પ્રધાનમંત્રી સામે આંગળી કરીને કહું કે અમે તમને ગુજરાતમાં હરાવીશું. આપણા કયા બૂથોમાં ખોટું થયું, ક્યાં કાર્યકરોએ હેરાન કર્યા, એનું બધું એનાલિસિસ કરીને એનો રિપોર્ટ બનાવીશું અને કોંગ્રેસ સમિતિને આપીશું. જો મારાથી કંઈક ભૂલ થઈ હોય તો બે હાથ જોડીને માફી માંગું છું, તો મને બહેન માનીને માફ કરશો. હું દિલ્હી ગઈ તો ત્યાં સાંસદો મારી સામે આંગળી કરીને કહેતા કે મોદી કે ગઢ મેં જીત કે આઈ હૈ, રાહુલજી લોકસભામાં સિંહ ગર્જા ના કરે એટલે સામે વાળાઓને 5-5 મિનિટે પાણીનો ગ્લાસ પીવો પડે. અમને તો એ જોવાની એટલી મજા આવે કે જાણે અમારા રાહુલજી PM હોય. તો બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જીત બદલ કેનીબેન ઠાકોરને શુભેચ્છાઓ પાઠવી ભાજપ અને શંકર ચૌધરી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. જો કે તેમણે માઇક હાથમાં જ લેતા જ મજાક સ્વરૂપે કહું કે આ માઇકમાં બહુ પ્રોબ્લેમ હોય છે, મને અમિતભાઈ ચાવડા કહેતા હતા કે વાઇફના પણ બહુ પ્રોબ્લેમ હોય છે, મને તો એની ખબર નથી કે એની બેન અન્યાય સામે લડતા હોય છે. કાર્યકર્તાઓને એ શીખવાની જરૂર છે. રાહુલજી કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરવા અમદાવાદ પહોંચ્યા હતા અને બનાસકાંઠામાં એક બાજુ બનાસની બેન અને બીજી બાજુ બનાસની બેંક હતી, તો પણ મતદાતાઓએ બેંકને બાજુમાં મૂકીને લોકસભાની ચૂંટણીમાં કેનીબેનની સામેના ઉમેદવાર હતા તે ગલબા કાકાની પૌત્રી છે, તો એ સંસદમાં નહીં ચાલે તો ડેરીમાં ચાલે. હું જાહેરમાં જ ઉપરથી શંકરભાઈને કહું છું કે એમને ઋણ ઉતારો. આ મોદીની નહીં, મારી ગેરંટી છે કે એ બહેન શંકરભાઈ કરતાં સારી ડેરી ચલાવશે. એમને બનાસ ડેરીમાં બેસાડો. આ લડાઈમાં એક વ્યક્તિના અહંકાર હતો, તેને ટક્કર મારીને ગેનીબેન લોકોએ સાંસદ બનાવ્યા છે. ને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હતી તો દૂધ ઉપર સબસિડી મળતી હતી ને નર્મદાનું પાણી પણ બધાને મળતું હતું, જોકે બનાસકાંઠાના લોકોને પણ સબસિડી ને નર્મદાના પાણીનો હક તો છે. એમને સવાલ કરજો. હમણાં ભાજપને બહુ તકલીફ પડી રહી છે આખા ભારતમાં. મોદી પહેલા નીતીશબાબુએ કહેતા એમને DNA માં ગરબડ છે, તો ચંદ્રાબાબુ નાયડુ વિશે કહેતા એમને સસરા સામે ગદ્દારી કરી છે. આવા લોકો ભાજપ સાથે ન જોઈએ, પરંતુ આજે તેમની સાથે મળીને અમને સરકાર બનાવવી પડી. જગતગુરુ શંકરાચાર્યે પણ લોકસભામાં રાહુલજીનું ભાષણ હિન્દુ વિરોધી ન હોવાનું કહ્યું. જોકે કોંગ્રેસના AICCના પ્રભારી મુકુલ વાસનિકે કેનીબેનની જીત ઉપર તેમને શુભેચ્છાઓ આપી હતી અને ગુજરાત માટે કેનીબેનની જીત મહત્વનું સાબિત થવાનું ગણાવ્યું. તો કોંગ્રેસ નેતા અમિત નાયકના ટ્વીટ મામલે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપતા કહ્યું, કોઈ સવાલ નથી, અમને મારી સાથે વાત કરી. ઘણા કાર્યકર્તા હોય ત્યાં અમારી આંતરિક લોકશાહી છે અને આંતરિક લોકશાહી અને વશિષ્ઠ વચ્ચે બહુ પાતળી રેખા હોય છે ને, જ્યારે પ્રોબ્લેમ થયો ત્યારે તે પોતે વાત કરી હતી. અને કોઈક બાબત હોય તો પરિવારની બાબત આપણે ગામના ચોરે જઈને વાત નથી કરતા, આપણે પરિવારમાં કરતા હોઈએ છીએ. કોઈ પણ કાર્યકર હોય તો પરિવારના સભ્ય છે, વાત કરવી જોઈએ, અમારી પણ ફરજનો ભાગ છે. પણ કેટલાક લોકો આગળ પાછળ સોશિયલ મીડિયામાં પણ એના પહેલાં મારે પણ મારી જાત ઉપર કાબૂ રાખીને અશિસ્ત થાય તે માટે પણ હોવું જોઈએ. મને પણ મારા પરિવારમાં કંઈ કહેવું હોય તો મારા આગેવાનોને કહું. ભાજપમાં એવું કરી જુએ તો બીજા દિવસે એના ઉપર કેવા પગલાં ભરાય. કોંગ્રેસમાં છૂટછે વાત થતી હોય છે, પરંતુ અમારા સૌના ઉપર જવાબદારી છે કે આંતરિક લોકશાહીના આધાર નીચે પક્ષને નુકસાન થાય એવું કોઈથી ન થાય એ બધાએ જોવું જોઈએ. તો ગેનીબેન ઠાકોરે મતદાતાઓ અને કાર્યકર્તાઓના આભાર માનતા કહ્યું હતું કે આવનાર તાલુકા પંચાયત અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને લોકો વિજય બનાવશે. આંતરિક લોકશાહી છે, આંતરિક લોકશાહી અને અશિસ્ત વચ્ચે બહુ પાતળી ભેદરેખાઓ. એમણે જ્યારે એમને ત્યાં પ્રોબ્લેમ થયો ત્યારે મેં પોતે એમના જોડે વાત કરી હતી, અને કોઈ બાબત હોય તો પરિવારમાં એ બાબત આપણે ગામના ચોરે જઈને નથી કરતા, પરિવારમાં વાત કરતા હોય છે. કોઈ પણ કાર્યકર હોય તો અમારા પરિવારના સભ્ય છે, વાત કરવી જોઈએ જરૂર, અમારી પણ ફરજનો એક ભાગ છે. પરંતુ કેટલાક લોકો માત્ર આગળ પાછળ સોશિયલ મીડિયામાં, એના પહેલાં દરેકે મારે પણ મારા પક્ષમાં આંતરિક લોકશાહી છે, પણ મારે પણ મારી જાત ઉપર કાબૂ રાખીને અશિસ્ત મારાથી ન થાય એ મારે જોવું જોઈએ. મને પણ મારા પરિવારમાં કંઈ કહેવું હોય તો મારા આગેવાનોને, રાહુલ ગાંધીજીએ કહ્યું કે મારા પાસે આવીને પણ લોકો ભાજપમાં આવું કરી જોવે
બીજે દિવસે એના ઉપર કેવા પગલાં ભરાય, પરંતુ કોંગ્રેસમાં અમારે ત્યાં છૂટ છે, વાત થતી હોય છે, પરંતુ અમારા સૌના ઉપર જવાબદારી છે કે આંતરિક લોકશાહીની આધાર નીચે પક્ષને નુકસાન થાય એવું જાહેર કૃત્ય મારા સહિત કોઈથી પણ ન થાય એ સૌએ જોવું જોઈએ. આજે ખાસ કરીને બનાસકાંઠાના મતદાતાઓ, બનાસકાંઠાના વાલા લોકો, અમારા કાર્યકર્તાઓ અને અમારા વિસ્તારના આગેવાનોનો આભાર દર્શન અને સાથોસાથ જેનીબેનનું સન્માન આનો કાર્યક્રમ હતો. અહીં એક તરફ સંપૂર્ણ અહંકારની લડત હતી, તેના સામે પ્રેમથી લોકોએ જેનીબેનને સ્વીકારીને મતો આપ્યા છે. સૌનો આભાર દર્શાવવા સૌનો ખૂબ આભાર. કાર્યક્રમમાં સત્કાર સમારંભ કરતા મારે બનાસકાંઠાની જનતાનો આભાર માનવો જોઈએ. મેં પોતે દરેક ચૂંટણી સભામાં એમ કીધું હતું કે મારું મામેરું ભરો, તો બનાસકાંઠાની જનતાએ મામેરું ભર્યું ને આપણી સંસ્કૃતિ ને પરંપરા પ્રમાણે એ ટાઈમે વાત પણ એવી કરી હતી કે હું જીતીશ તો તમને મામેરાની માત્ર ખવડાવવા માટે આવીશ. તો આજે બનાસકાંઠાની જનતા, જે કોંગ્રેસના કાર્યકરો આગેવાનો બધા જે હાજર હતા અને જે આપણે પ્રણાલિકા પ્રમાણે સારા પ્રસંગ પછી બેન એ મામેરું જમાડવા માટે આવતી હોય છે ને એના ભાગરૂપે આજે બધાને મામેરાની માત્ર ખવડાવીને મોઢું પણ મીઠું કર્યું. અને આવનાર સમયની અંદર બનાસકાંઠાની જનતાની જે કાંઈ સમસ્યાઓ છે, ગુજરાતની સમસ્યાઓ છે, એ રાજ્યસભા હોય કે લોકસભા હોય, એમાં જ્યાં પણ પાર્ટીના આદેશ પ્રમાણે જે અવાજ રજૂ કરવાનો થાય એ ગુજરાતની જનતાનો અવાજ એ સડકથી સંસદ સુધી પહોંચશે. તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ કાર્યકર્તાઓને આપણે અકલ કરી છે કે જીતાડે. હા, બનાસકાંઠાની જનતાએ કાયમી કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા છે. જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય, વિધાનસભાની હોય ને આ વખતની લોકસભાની હોય, અને આવનાર સમયમાં અમારા નીચેના આગેવાનો જે ઉમેદવારો નક્કી કરશે એને કોંગ્રેસ પાર્ટી મેન્ડેટ આપશે, ફરી બનાસકાંઠા જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે. ઐતિહાસિક જીત હૈ 2014 કે ચુનાવ મેં 2019 કે ચુનાવ મેં કોંગ્રેસ પાર્ટી કોઈ કામયાબી ગુજરાત મેં નહીં મિલી થી. इस बार एक ही सीट पर कामयाबी मिली, लेकिन इससे ये साबित होता है कि गुजरात में अगर हम पूरे मुस्तैदी के साथ अगर तैयारी रखते हैं तो आने वाले दिनों में बड़ी तादाद में यहाँ पर परिवर्तन हो सकता है. अमित नायक ने ट्वीट किया है कि वो प्रॉब्लम में कांग्रेस के किसी भी नेता ने उनको सपोर्ट नहीं किया. अब आपको भी वो उन्होंने ट्वीट किया है, મુકુલ વાસનિક ને ભી સપોર્ટ નહીં કિયા, ક્યા કહેંગે? દેખિયે, કોંગ્રેસ કે તમામ કાર્યકર્તા જહાં જહાં પર ભી અગર કિસી તરહ સે રાજનીતિક અગર પરેશાનીઓ સે અગર ગુજર રહે હૈ તો પાર્ટી ઉનકે સાથ પૂરી તરહ સે ખડી રહેતી હૈ ઓર રહેગી. બનાસની જનતાએ એનું ધ્યાન રાખ્યું છે, એટલે બનાસકાંઠાની જનતાનો આભાર માનો છો. એટલે એ સંસદમાં ચાલે નહીં, પણ એની ડેરીમાં જેની ગલભા કાકાની મહેનત હતી એ ડેરીના ચેરપર્સન તરીકે તો ચાલ્યો ગલભા કાકાનું ઋણ ઉતારો. ગલભા કાકાની પોત્રીને મેં કીધું એ પાર્લામેન્ટમાં નહીં ચાલે, સારી ચાલશે, મારી ગેરંટી. મોદી કી ગેરંટી જેવી નહીં, એ મેરી ગેરંટી હૈ. શંકરભાઈ કરતા સારી બે રેખા બચ્ચલ આવશે. અત્યારે તો એ ડેરીમાં રે સારી ડેરી ચલાવશે. એ ડેરીની કે બેંકની અંદર, કારણ કે આ લડાઈ એક વ્યક્તિના અહંકારની હતી. એક વ્યક્તિના અહંકાર સામે બધું જ હતું. અને ખૂબ મને આનંદ એ વાતનો છે
કે અહંકારને ટક્કર મારીને કેણીબેનને સાંસદ બનાવવા તૈયાર છે.